टेस्ट अने प्रोग्राम छे मजा में। चलो हवे आपणे लास्ट टाइम 18मो समूह पूरो कर्यो, बराबर छे। हवे आजे आपणे शीखीशुं लास्ट छेल्लो समूह, बाकी छे तमारो 17मो समूह, बराबर छे। समूह 17, समूह 17 ने आपणे हेलोजन समूह कहीए छे, बराबर। आ जे समूह है ने एक क्षार बनावनार छे, बराबर। आ बधा समूह छे ने आखो समूह एक क्षार बनावनार छे, સંશ્લેષણ કરીને બનાવેલું છે, જ્યારે બધા કુદરતમાંથી મળી આવે છે। સો પરમાણુ ક્રમાંક પહેલા તત્વ તમને આવડે તો દરેક તત્વના પરમાણુ ક્રમાંક તમને આવડે છે, માત્ર પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ। ઓકે, તો ઉમેરોનો ક્રમ એટલે કે છે 8, 18, 18 અને 32। તો ચલો આ 9, 9 ને 8, 17, 17 ને 18, 35 ને 18, 53 ને 32, 85 ને 32, 170, રાઈટ, બરાબર ને। ચલો હવે આપણે ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના તમને બહુ સરસ મજાની આવડે છે। ચલો પરમાણુ ક્રમાંક 9 છે અને હિલિયમ નામ 2 છે, બરાબર છે। હવે હિલિયમ પછી કક્ષક કઈ આવશે, કારણ કે 9 પહેલા હિલિયમ આવશે, હિલિયમ પછી કક્ષક કઈ આવશે તો કે 2s અને 2p, તો 2 અને 2 4, 4 અને 5 9, એટલે કે 2s 2p 5। હવે સમૂહના તત્વો છે એટલે ઇલેક્ટ્રોન સરખી હોય છે, 2s2 2p5 છે તો અહીંયા નિયોન 3s2 3p5 હશે, માત્ર મુખ્ય ભાંડમાં યાને કક્ષા નંબર જ બનશે। પછી આર્ગોન 3d10 4s2 4p5 18 ને 10 28 ને 30 ને 5 35, રાઈટ, કમ્પ્લીટ બેટા। ચલો હવે 53 ક્રિપ્ટોન 3d10 ની જગ્યાએ શું હશે, 4d10 અને 5s2 5p5, 36 ને 10 46 ને 2 48 ને 5 53, કમ્પ્લીટ, ઓકે। પછી 85 ને 0 0, તો પછી 4f 14, 40 છે ને તો 5d10, 5s2 5p6 ને તો 5 ની જગ્યાએ શું આવશે બધા 6, તો 6s2 6p5, 54 ને 14 68 ને 10 78 78 ને 2 80 80 ને 5 85, રાઈટ, ઓકે। ચલો અહીંયા ફોર એફ છે કે શું સમજા 5 એફ 14, 5 જગ્યાએ 6 બી 10, 6s ની જગ્યાએ 7s2 ને 7p5 એટલે જો સમૂહના તત્વોની 2s2 2p5 3s2 2p5 4s2 4p5 5s2 5p5 6s2 6p5 7s2 7p5 એટલે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના હંમેશા સરખી હોય બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, ક્લોરીન કરીને એ પ્રવાહી છે ભૌતિક અવસ્થાના સંદર્ભમાં, અને આયોડિન છે ને એ ઘન છે, અને એસ્ટેટીન રેડિયો સક્રિય છે, અને ટેનેસિન એ ટ્રાન્સલેશન રેડિયો સક્રિય છે, એનો અર્ધ આયુષ્યમાં મિલી સેકન્ડમાં છે, મિલી સેકન્ડમાં હોય એટલે તમને બહુ પ્રાપ્ત ના થાય, બરાબર છે। પરમાણુ ક્રમાંક 117 અને દાહક કિલો છે 294 છે, ઓકે। એમાં ખાસ ખબર યાદ રાખો, ખાસ કે આગલા રંગીન છે, આમ જે ફ્લોરિન કરે ફ્લોરિન ફ્લોરિન એ પીળા રંગનો છે,
પછી ક્લોરિન લીલાશ પડતો છે લીલાશ પડતો પીળો લીલાશ પડતો પીળો એક ક્લોરિન નામ પડી ગ્રીક શબ્દ પરથી ગ્રીક શબ્દ છે આવો ગ્રીક શબ્દ છે એવો છે ક્લોરોસ ક્લોરોસ નો મતલબ થાય લીલાશ પડતો પીળો એ લીલાશ પડતો પીળો છે એને ગ્રીક શબ્દમાં કહેવાય ક્લોરોસ એટલે નામ પડી ક્લોરિન રાઈટ ઓકે પછી બ્રોમિન છે એ બ્રોમિન લાલ બદામી છે લાલ બદામી છે અને આયોડિન છે ને એ જાંબલી રંગનું છે એટલે મતલબ શું થયો કે આપણે જે હેલોજન છે ને બધા રંગીન છે એટલે હેલોજનની કસોટી આપણે પ્રયોગશાળામાં સરસ મજાની કરી શકીએ છીએ પરખ પણ કરી શકીએ છીએ ઓકે ચલો હવે આપણે આને પ્રાપ્તિસ્થાનના સંદર્ભમાં વાત કરીએ પ્રાપ્તિસ્થાનના સંદર્ભમાં તો માની લો ફ્લોરિનની વાત કરું ફ્લોરિન તો ફ્લોરિન કેટલે ખનિજોમાંથી મળી આવે છે દાખલા તરીકે ફેલ્ડસ્પાર ફેલ્ડસ્પાર કેલ્શિયમ ફ્લોરાઇડ એટલે ફેલ્ડસ્પાર પછી સેકન્ડ છે ક્રાયોલાઇટ ક્રાયોલાઇટ આ પણ આપણે ભણી ગયા છો તમને ખ્યાલ છે ક્રાયોલાઇટ એટલે Na3 AlF6 રાઈટ પછી થર્ડ છે ફ્લોર એપેટાઇટ ફ્લોર એપેટાઇટ એટલે કે Ca9 PO4 6 Cf2 તો જે આપણે તમને ફ્લોર મળશે રાઈટ ક્લોરિન છે ને સમુદ્રના પાણીમાં તમને મળશે ક્ષાર જેમ કે ચલો હું તમને બતાવી દઉં NaCl મીઠું કરી મે એમાં ક્લોરિન તમને મળશે પછી ક્રાયોલાઇટ ક્રાયોલાઇટ છે કાર્બાઇટ ઓકે તો જો KCl MgCl2 6H2O એમાં પણ Cl છે એ રીતે તમને Cl મળશે સમુદ્રના પાણીમાં તમને ક્લોરિન મળે આયોડિન પણ મળશે સામુદ્રિક જે વનસ્પતિ કરે ને એમાં તમને આયોડિન મળશે બરાબર એટલે આ ફ્લોરિનના પ્રાપ્તિસ્થાન છે ફ્લોરિનની પણ વાત થઈ ગઈ બરાબર છે આયોડિન પણ વાત થઈ ગઈ અને આ તો બંને રેડી સક્રિય છે તો અલ્પ પ્રમાણમાં તમને મળશે બરાબર ચલો હવે આપણે આવર્તનિક ગુણધર્મની વાત કરીએ જો આવર્તનિક ગુણધર્મો છે એ સૌથી સહેલો કોન્સેપ્ટ છે દરેક સમૂહ માટે ક્યારે આવર્તનિક ગુણધર્મો બદલાશે આવર્તનિક ગુણધર્મો કયા તો તમને ખબર છે પરમાણુ કદ પરમાણુ ત્રિજ્યા વિદ્યુત ઊર્જા આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ ત્રણ છે ને એ સમચળનો સંબંધ છે સ્પષ્ટ વાત આપણે કરી ચૂક્યા છે ચલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં ક્યારે ઉપરથી નીચે તરફ જતા તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક 9 17 35 53 85 પરમાણુ ક્રમાંક જ્યારે વધે હવે સાથે સાથે તો 2 3 4 5 6 7 એ મુખ્ય ક્વોન્ટમાં કેન છે તમે જાણો છો એને કક્ષા પણ કહેવાય છે એટલે મુખ્ય ક્વોન્ટમાં કેન વધે મુખ્ય ક્વોન્ટમ આંક એન વધે એન વધે એટલે મતલબ શું કક્ષા ક્રમાંક વધ્યો કક્ષા ક્રમાંક વધે કક્ષા ક્રમાંક વધ્યો એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોન અંતર વધે કેન્દ્ર ઇલેક્ટ્રોન અંતર વધે મતલબ શું થયો કે પરમાણુ કદ વધે મતલબ શું થયો કે પરમાણુ ત્રિજ્યા વધે પતરી વધે હવે ઇલેક્ટ્રોન દૂર જાય છે એટલે તમને આ તો નોર્મલ છે તમને બતાવ્યું બરાબર આ કેવી કક્ષા આવી આ ત્રીજી આ ચોથી પાંચમી છઠ્ઠી એટલે જો આ બીજી ત્રીજી ચોથી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી એટલે આ કે તમે જો કે કક્ષા વધે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન અંતર વધતું જાય એટલે ઇલેક્ટ્રોન દૂર જાય ઇલેક્ટ્રોન દૂર જાય કેન્દ્ર ઇલેક્ટ્રોન આકર્ષણ ઘટે કેન્દ્ર ઇલેક્ટ્રોન આકર્ષણ ઘટે એટલે મતલબ કે ચુંબક થી ખીલી દૂર જાય તો આકર્ષણ ઘટી જાય બેટા બરાબર છે ખીલી એટલે ઇલેક્ટ્રોન ને ચુંબક એટલે કેન્દ્ર જેટલી ખીલી નજીક હોય તો આકર્ષણ વધુ હોય પણ ખીલી દૂર હોય તો આકર્ષણ કેમ હોય છે ઓછું હોય ઓકે અને એ જ આકર્ષણ વિદ્યુત ઊર્જા એમ કે વિદ્યુત ઊર્જા ઘટે જો વિદ્યુત ઊર્જા ઘટે તો મતલબ આયનીકરણ એન્થાલ્પી ઘટે મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ શું થાય ઘટે બરાબર તો આ તમારા માટે મેં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ એ તો ફ્લોરિન છે
बराबर तो आ थया गुणो बेटा आवर्त गुणधर्म देन इज इजोडिक प्रॉपर्टीज जो ले जरा चलो अगर आप भी एक अगर पॉलिसी की बात करें मान परीक्षा में तुमने पूछा है तो पहला रंग पूछा है तो फ्लोरिन के रंग में वायु तो कि पीला रंग पीछे क्लोरिन लीला स्पर तो पीलो एना मारे ग्रीक शब्द है क्लोरोस मैंने नाम पड़े क्लोरिन पीछे ब्रोमीन लाल बदन और आयोडीन क्यों से तो कि जांबली एम पहला भी तत्व वायुवस्था है पची ब्रोमीन प्रवाही है आयोडीन केवे घन है टीका पड़ से चलो एक एमसीक्यू में पूछा है एनएसी टीएस एनो परमाणु क्रमांक कितना 170 नैनो इलेक्ट्रॉन प्रति तुमने पूछा है ये संश्लेषित रेडियो सक्रिय है એટલે કે પણ એક અગત્યનો પરિચય થયો પછી ફ્લોરિનની ખનિજો તો આપણે વાત કરી ફ્લોરિનની ત્રણ ખનિજો ની તમે વાત કરી બેટા ફેલ્ડસ્પાર યાન કે CF2 પછી સેકન્ડ નંબરની ક્રાયોલાઇટ છે Na3 LF6 પછી થર્ડ નંબરની આપણે કહી દીધી યસ ફ્લોર એપરે C9 PO4 6 into CaF2 બરાબર છે તો એ અગત્યનો કોન્સેપ્ટ છે અને આવર્તીય ગુણધર્મો તો તમારા માટે એકદમ કોમન વસ્તુ છે બધા આવર્તીય ગુણધર્મો સરસ મજાના છે દરેક સમૂહ માટે કોમન છે આમાં કોઈ ફેર પડતો ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે ને Cl એનું ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રાયોગિક ઉત્પાદન શીખીશું ઓકે તો આટલું કમ્પ્લીટ તમે પહેલા ક્લિયર કરી નાખો અને ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પૂછાય તેની સામાન્ય લોકતા કીધી છે હેલેનિક તે NS2 5 માટે બાહ્ય કક્ષમાં કયા ઇલેક્ટ્રોન છે 7 17 નો સમૂહ એટલે બાહ્ય કક્ષમાં 7 ઇલેક્ટ્રોન હવે 7 તો અષ્ટકતા પૂરો કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવાની જબરજસ્ત સ્થિતિ ધરાવે એટલે ઇલેક્ટ્રોન પ્રતિ બહુ પ્રબળ આકર્ષણ છે એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ કહેવાય અને સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તે ફ્લોરિન ફ્લોરિન કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે એટલે સૌથી વધારે કોની હશે ઉપર થી નીચે જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે એટલે ઇલેક્ટ્રોન પ્રતિનું આકર્ષણ ઘટે તો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની નોટેડ પોઈન્ટ ફ્લોરિન સૌથી વધુ ફ્લોરિન બરાબર પછી એટલે F2 પછી Cl2 પછી Br2 પછી I આ કેર સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન ની છે નોટેડ પોઈન્ટ પરીક્ષા અંદર પૂછાય રાઈટ ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચર પર જઈએ ઓકે જય સંદેશ